સુરતમાં લોકડાઉનનું પાલન થાય તેને લઈને આંબેડકર જયંતિ મોકૂફ રાખવામાં આવી છે. સુરત શહેરમાં દર વર્ષે લાખની સંખ્યામાં આંબેડકર સમાજના લોકો રેલી કાઢી ધામધૂમથી જયંતિની ઉજવણી કરતા હોય છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવતા હોય છે. હાલ કોરોના વાયરસને લઈ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનને ધ્યાનમાં રાખી લોકડાઉનનું ચુસ્તપણે પાલન થાય તેને લઈ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાર્વજનિક જયંતિ મહોત્સવ દ્વારા આંબેડકર જયંતિ મોકૂફ રાખવા જાહેરાત કરવામાં આવી છે. તમામ લોકોને લોકડાઉનનું પાલન કરી પોતાના ઘરમાં રહી જયંતિની ઉજવણી કરવા જણાવવામાં આવ્યું છે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ વતી બે દિવસ પહેલાં જ અમે બધા આગેવાનો જોડે ચર્ચા વિચારણા કરી છે અને ચર્ચા વિચારણા અંતે અમે નક્કી કર્યું છે કે આ કોરોના મહામારીને નાથવા સોશિયલ ડિસ્ટન્સની ખૂબ જ જરૂરિયાત છે. માટે ડૉક્ટર આંબેડકર જન્મજયંતિ સમિતિ 14 એપ્રિલના રોજના જે તમામ કાર્યક્રમો છે, જેમ કે વિશાળ યાત્રા, જાહેર સભા અને સાંસ્કૃતિક કાર્યક્રમો, તમામ કાર્યક્રમો અમે રદ કર્યા છે. સમાજના તમામ આગેવાનોને, ભીમ સૈનિકોને અમારી હાર્દિક અપીલ છે કે આ મહામારીને પહોંચી વળવા 14 એપ્રિલ સવારે 8 કલાકે પોતપોતાના ઘરમાં રહીને મીણબત્તી, અગરબત્તી, ધૂપ પ્રજ્વલિત કરીને પંચશી ત્રિશરણ અને પઠન, આપણા પરિત્રાણ પાઠનું પઠન કરીને આ કોરોના ભગાવવા માટે પોતાના ઘર ઉપર આપણા પંચશીલ અને બ્લુ ઝંડા ફરકાવીને અને તમામના દરવાજે આશા પાલન તોરણ બાંધીને આ કોરોના બીમારીને હટાવવા માટે આપણે સજ્જ થવું જોઈએ. સરકારશ્રીએ જે દિશા નિર્દેશ કર્યા છે તે ડિસ્ટન્સિંગ મુજબ અને આ કોરોના ભગાવવા માટે સોશિયલ ડિસ્ટન્સની ખૂબ આવશ્યકતા હોય, સૌ મિત્રો આમાં પાલન કરે. ગઈકાલે પોલીસ કમિશનર શ્રી બ્રહ્મભટ્ટ સાહેબ જોડે વાત થઈ છે. સમિતિના 2-4 આગેવાનો સવારે 8 કલાકે પરમપૂજ ડૉક્ટર આંબેડકરજીની રિંગ રોડ સ્થિત પ્રતિમાને પુષ્પાર્પણ કરશે. સૌને મારી હાર્દિક અપીલ છે કે પોતપોતાના ઘરમાં રહીને જ આપણે ડૉક્ટર આંબેડકર જન્મજયંતિ ઉજવવાની છે, કેમ કે જાન છે તો જાન છે, આવું શ્રી મોદીજીએ કીધું છે અને એને ફોલો કરવા સૌએ આ બાબાસાહેબ આંબેડકર જયંતિ પ્રસંગે પોતાના ઘરમાં રહે. બાબાસાહેબ આંબેડકરજીના વિચારોને લાખ લાખ નમન, વંદન, નમો ઉદય, જય ભીમ.